भरूच જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવેલા એનઆરસી સેન્ટરમાં 0 માસથી લઈને 5 વર્ષ સુધીના કુપોષિત બાળકોને દાખલ કરવામાં આવે છે. અહીંયા બાળકોને 14 દિવસ સુધી મફતમાં સારવાર આપવામાં આવે છે. તારીખ 1-7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જયશ્રી કટારિયા દ્વારા એનઆરસી ભરૂચ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના આરસીએચઓ ડૉક્ટર હસમુખ પટેલ તથા પીડિયાટ્રિક વિભાગના જાહેદા ખાન, ડૉક્ટર રૂપેશ દિવાકર તથા વેલફેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ગાયનેક ડૉક્ટર પારુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વેલફેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના દ્વિતીય વર્ષના જીએનએમના વિદ્યાર્થિનીએ સ્તનપાન અંગેની માહિતી ચાર્ટ દ્વારા આપી હતી, જ્યારે સ્તનપાનથી થતા ફાયદાઓ અંગે કાર્યક્રમમાં હાજર માતાઓને સમજ આપવામાં આવી હતી. માતાઓ પોતાના બાળકોને સ્તનપાન નથી કરાવતી તેના ગેરફાયદા પણ સમજાવવામાં આવ્યા હતા, જેમાં બાળકોના જન્મ પછી 6 માસ સુધી બાળકને માતાનું ધાવણ આપવાનું જણાવવામાં આવ્યું હતું. આપણે 1-7 ઓગસ્ટ જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે આપણે આ સપ્તાહ ઉજવી રહ્યા છીએ, જેના થકી આપણે માતાઓને ધાવણ શું શ્રેષ્ઠ છે અને એની ઉપર ઇમ્પોર્ટન્સ આપણે માતાઓને બી સમજાવી રહ્યા છીએ અને આમ જનતાને બી સમજાવીએ છીએ. બરાબર, આજકાલની માતાઓને જે લુપ્ત થઈ રહી છે કે ધવડાવવાનું અને જે સમય નથી મળતો અને ઘણા બધા એ લોકોને પાસે પેલા હોય છે, બહાના હોય છે જે કે અવોઇડ કરી રહ્યા છે, તો એને પ્રોત્સાહન આપવા માટે આપણો આ સપ્તાહ કે આપણે બધા લોકોને એક નોલેજ આપી રહ્યા છીએ કે આ શું છે, આટલી સારી વસ્તુ છે જે બહુ સરસ છે અને એનો માટે આપણે ધ્યાન આપવું જોઈએ. ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. આ જે ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે માતાનું ધાવણ છે બાળક માટે ખૂબ જ ઉપયોગી છે અને બાળક જ્યારે બાળકને પહેલાં 6 મહિના સુધી જે માતાનું ધાવણ જ આપવું જોઈએ અને એના સિવાય બીજું કશું આપવું જોઈએ. માતાનું ધાવણ એ સંપૂર્ણ ખોરાક છે અને એનાથી બાળકની તંદુરસ્તી સારી રહે છે, એનો ભાવનાત્મક બૌદ્ધિક વિકાસ શારીરિક વિકાસ સારો થાય છે અને એનાથી રોગો સામે પણ રક્ષણ મળે છે. તો આ માતાનું ધાવણ ખૂબ જ ઉપયોગી છે એ સંદેશો આપવા માટે અને તમામ માતાઓએ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ એ સંદેશો લોકો સુધી પહોંચે એના માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.